हेलो एवरीवन वेलकम टू अवर यूट्यूब चैनल क्लास ऑफ होम्योपैथी इन प्रीवियस लेक्चर वी हैव कंक्लूडेड एफरिजम नंबर सिक्सटी सेवन एंड टुडे वी विल स्टार्ट विद द एफरिजम नंबर सिक्सटी एट ફોર એક્ઝામ્પલ નંબર સિક્સટી એઇટ અને સિક્સટી નાઇન જે અત્યાર સુધીમાં જે આપણે ડિસ્કસ કરેલું છે મેઇનલી એ બાબત ઉપર જ છે જેમ કે આપણે એન્ટિપેથી જોઈએ એલોપેથી જોઈએ અને હોમિયોપેથી જોઈએ કે જેમાં મોડ ઓફ એક્શન શું છે કેવી રીતે હોમિયોપેથી વર્ક કરે છે કેવી રીતે એલોપેથી વર્ક કરે છે મેઇનલી એના માટે જ છે કે કોઈ નવી વસ્તુ આપેલી નથી કે જેમ કે સ્ટાર્ટ કરીએ ઇન હોમિયોપેથી ક્યોર્સ દે શો અસ ધેટ ફ્રોમ ધ અનકોમનલી સ્મોલ ડોઝ ઓફ મેડિસિન્સ રિક્વાયર્ડ ઇન ધીસ

કે કેવી રીતે ડાયનેમિક ઇફેક્શન થાય અને ડાયનેમિક ઇફેક્શન જાય કે કોઈ સુપીરિયર ડિઝીઝ આવશે કે એનાથી હાયર પાવરનો ડિઝીઝ આવશે તો જે પહેલાં ડિઝીઝ છે જે એનહિલેટ થઈ જશે અથવા તો રિમૂવ થઈ જશે મેનલી એની જ વાત છે માઇન્યુટનેસ ઓફ ધ ડોઝ એટલે અહીંયા સુધી એ વાત થઈ પછી શું કર્યું કે આપણે માઇન્યુટનેસ ઓફ ડોઝિસ આવી હોય ને આપણે ફરી નંબર ફિફ્ટી અને ફિફ્ટી ઓન વાત થઈ હતી કે જેમાં સિમિલર ડિઝીઝની આપણે રાહ જોવી પડે કે એ આવે છે પછી એને રિમૂવ કરે તો એના રિમૂવલ માટે પણ બીજી ટ્રીટમેન્ટની જરૂર પડે તો અહીંયા એ હેપિગોલિકી ઓપરેશનવાળી વાત નથી ત્યાં શું છે કે સપોઝ કોઈ એક પેશન્ટ છે એને આપણે હોમિયોપેથિક મેડિસિન આપી છે હવે આ હોમિયોપેથિક મેડિસિનની વી નો દેટ વેરી માઇન્યુનેસ ઓફ ધ ડોઝિસ આપે તો વેરી માઇન્યુટ ડોઝિસ એટલે શું થશે માઇન્યુટ ડોઝિસ હશે પણ જે સિમિલારિટી હશે એ તો સેમ જ હશે બટ સમવોટ ડોઝ ઇઝ હાયર સમવોટ પાવર ઇઝ હાયર ધેન ધીસ ડિઝીઝ એટલે જો સમવોટ હાયર ડિઝીઝ સમવોટ હાયર નો ડિઝીઝ આપણે કેવો ડિઝીઝ

હવે આ સેકન્ડ એક્શનમાં શું કરશે કે જે આ આર્ટિફિશિયલ છે એનો પાવર છે શું છે કે આ ધીમે ધીમે વાઇટલ ફોર્સની એક્શનથી એ પણ રિમૂવ થશે માઇન્યુ ડોઝની એક્શનથી કારણ કે એટલો બધો કોઈ હાયર ડિઝીઝ કે હાયર પાવર આર્ટિફિશિયલ ડિઝીઝ આપણે આપ્યો નથી કે જે એને રિમૂવ કરવા માટે પણ બીજી ટ્રીટમેન્ટની જરૂર પડે એ વાઇટલ ફોર્સ સંભાળી લેશે રાઇટ એક્સ્ટ્રાઓર્ડિનરી માઇન્યુટનેસ ઓફ ધ ડોઝ ઇટ ઇઝ સો ટ્રાન્ઝિયન્ટ સો સ્લાઇટ And disappear so rapidly of its own accord, the vital force has no need to employ. Yeah. Nothing is to be done uh, for that condition against only uh, vital force okay. is required. Against this small artificial derangement of its health, any more considerable reactions then will suffice to alleviate uh, its present state of health up to the healthy point. I healthy point is that is then will suffice to effect complete recovery for which this is cure.

મોડ ઓફ ટ્રીટમેન્ટ એન્ટિપેથિક આ હોમિયોપેથી વાત થઈ કે ઘણા ઘણા ક્વેશ્ચન હોય તો પછી આ માઇન્યુટનેસ ઓફ ડોઝિસ જે છે જે આપણે આપી છીએ ઓબ્વિયસલી આર્ટિફિશિયલ છે તો એને કેવી રીતે રિમૂવ કરવો બાય ધીસ આવી રીતે એ રીમૂવ થાય છે મોડ ઓફ એક્શન શું છે ઇન સિક્સટી નાઇન મેનલી એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ હાવ એવર પ્રિસાઇઝલી ધ રિવર્સ ઓફ ધીસ ટેક્સ પ્લેસ ધ મેડિસિનલ સિમ્ટમ્સ વિચ ધ ફિઝિશિયન ઓપઝીસ ટુ ધિઝીઝ સિમ્ટમ્સ લાઈક ફોર એક્ઝામ્પલ ઇન્સેન્સિબિલિટી એન્ડ સ્ટુપિફેક્શન કોઝડ્ડ બાય ઓપિયમ

થઈ શકે નહીં કે ક્યોર આપણે ક્યોર કરવા માટે ઇવન હોમિયોપેથી મેડિસિન જે આપણે આપી છે સાચી છે કે ખોટી છે એનો પણ આઈડિયા અહીંથી આવે કે સપોઝ કોઈ પણ પેશન્ટને મેડિસિન આપી અને એમ કહે કે મને બે ત્રણ કલાક મસ્ત સારું છે બહુ સારું થઈ ગયું છે દેટ મીન્સ કે એને પ્રાઇમરી એક્શનમાં સારું થઈ છે જેવી રીતે આપણે એન્ટિપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ આપી છે કે એને પ્રાઇમરી એક્શનમાં સારું છે બટ ઇન સેકન્ડ રિએક્શન જ્યારે વાઇટલ ફોર્સનું રિએક્શન આવશે ત્યારે એ જેટલું હશે એના કરતા પણ એની કન્ડિશન વર્સન થશે એટલે જો હોમિયોપેથી મેડિસિન આપ્યા પછી પેશન્ટ એમ કે એક બે કલાકમાં સ્પેશિયલી ઇન ક્રોનિક ડિઝીઝ એક્યુટ ડિઝીઝ અને ક્રોનિક ડિઝીઝ શું છે એ આગળ આપણે સમજીએ સ્પેશિયલી ઇન ક્રોનિક ડિઝીઝ આવું કહે કે મને બે ચાર કલાકમાં આવી રીતે બહુ સારું થઈ ગયું છે મને સારું છે દેટ મીન્સ આપણે એક વખત વિચારવું પડે કે આ એની પ્રાઇમરી એક્શન તો નથી ને આપણી મેડિસિનની તો ઇટ મસ્ટ બી चेन्ज द रेमेडी करी तो एंटीपेड ट्रीटमेंट जो प्राइमरी एक्शन में सारूमेंटरी एवेल्युएशन बट परम क्यूर नहीं सो देट राइट सो देट फर्स्ट पीरियड ऑफ द एक्शन एंटागोनिस्टिक पेलिटिवर्स पर नथिंग डिसेग्री डिसेग्रीएबल फ्रॉम आईधर ऑफ द टू that means neither from the disease symptom nor from the medicinal symptoms as they seem both to have mutually removed and dynamically neutralized one another as it were uh, stupefying power of opium does this to the pain like for example in the first minutes the vital force feels quite well that is momentary amelioration which

તો હવે આ લેવલની ઇફેક્ટ કરવા માટે આપણે એનર્જાઇઝડ મેડિસિન જ આપવી પડશે આપણે પોટેન્ટાઇઝડ મેડિસિન જ આપવી પડશે જો ક્રૂડ ફોર્મમાં આપશું તો જે એની પ્લેસને ઓક્યુપાય કરવાનું હોય જેમ કે વાઇટલ ફોર્સ છે એ આને એક્સેપ્ટ ક્યારે કરે કે જેનાથી એ હાયર હોય ડાયનેમિક ઇન ફોર્મ હોય જેમ ડિઝીઝ ડાયનેમિક ઇન ફોર્મ છે એમ આપણે હોમિયોપેથિક મેડિસિન પોટેન્સ મેડિસિન પણ ડાયનેમિક ફોર્મ છે એક્સેપ્ટ તો જ કરે જોઈએ એ હોય ડાયનેમિક ઇન એક્શન હોય અને જો એક્સેપ્ટ તો જ કરે જોઈએ એનાથી સમોટ હાયર હોય એને એ જ લેવલનો હશે એને એ જ પોતેની હશે

Of the original natural morbid derangement the palliative medicine must as a thing totally differing form and the opposite of the disease derangement leave the letter uneradicated. and crude form also leave the uh, it renders it as before said by a semblance of dynamic neutralization at first unfelt by the vital force but like every medicinal disease it is assumed spontaneously extinguished and not only leaves the disease behind, just as it was, but compels the vital force, as it must, like all palliatives, be given in large doses in order to effect a apparent removal to produce an opposite condition, like uh, aphorism number 63 and 64, mainly action, primary action, secondary action. For so this palliative medicine, antipathic, the reverse of the medicinal action, consequently the analogue of the still-present, undestroyed, આ શું વાત કરે છે કે જે વાઇટલ ફોર્સ ડાયનેમિક ડિવેચમેન્ટ છે એ તો એમનામાં જ પડ્યું છે એને કોઈ રિમૂવ જ નથી કર્યું કારણ કે એના માટે ડાયનેમિક લેવલની પોટેન્ડાઇઝ મેડિસિન જોઈએ એવી તો છે ને આ તો ક્રૂડ ફોર્મ છે એન્ટીપેથીમાં તો નેચરલ મોર્બિડ ડિરેન્જમેન્ટ વિચ ઇઝ નેસેસરીલી સ્ટ્રેન્થન એન્ડ ઇન્ક્રીઝ બાય ધ એડિશન પ્રોડ્યુસ્ડ બાય ધ વાઇટલ ફોર્સ રિએક્શન અગેન્સ્ટ ધ પેલિએટિવ મેથડ એન્ડ ધ ડિઝીઝ સિમ્ટમ્સ ધીસ સિંગલ પાર્ટ ઓફ ધ ડિઝીઝ કન્સિક્વન્ટલી બિકમ્સ વર્સ આફ્ટર ધ ટર્મ ઓફ ધ એક્શન ઓફ પેલીઝ એક્સપાયર જ્યારે પેલીએટી મોડલ જેને કહે ને ઘણા બધા પેશન્ટ કે આપણને કે પાવર વયો જાય ને પછી પાછું હતું એ હતું ને ઇન વી એનો મતલબ શું થાય કે એન્ટીપેથી મોડ ફ્રૂડ ફોર્મમાં જે આપણે લાસ્ટ ડોઝ આપ્યો છે ત્યારે એ રીમૂવ થશે જ્યારે એનો પાવર જશે જ્યારે સેકન્ડરી એક્શન વાઇટલ ફોર્સની આવશે ત્યારે શું થશે કે એની ડિઝીઝ કન્ડિશન એટલી એટલી અથવા તો વધીને જ આવશે જ્યાં સુધી નેચરલ ડિઝીઝને એટલે કે જે ડાયનેમિક ફોર્મમાં ડિઝીઝ આવ્યો છે ડાયનેમિક ફોર્મમાંથી રીમૂવ ન થાય ને ત્યાં સુધી પેલિએટિવ હઝ એક્સપાયર્ડ વર્સ ઇન પોર્શન ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડોઝ ઓફ ધ પેલિએટિવ અકોર્ડિંગ ધે જે ટાઇપની પેલિએટિવ મોડ ઓફ ટ્રીટમેન્ટ મે જેટલો ડોઝ એટલું જ હાયર ડિસીઝ કન્ડિશન સામે સેકન્ડરી ઇફેક્શન મે પ્રોડ્યુસસ અકોર્ડિંગ ટુ કેપ ધ સેમ એક્ઝામ્પલ ધ લાર્જ ધ ડોઝ ઓફ ઓપિયમ গিવન ટુ એલિવ ધ પેઇન સો મચ ધ મોર ડોઝ ધ પેઇન ઇન્ક્રીઝડ બાય ઓન્ડ ઇટ્સ ઓરિજિનલ ઇન્ટેન્સિટી એઝ સોન એઝ ધ ઓપિયમ હઝ એક્ઝોસ્ટેડ ઇટ્સ એક્શન સો મેનલી સો વાત કરી કે ઓપિયમ ના એક્ઝામ્પલ ઉપર થી આજ વાત કરી છે જ્યારે સેકન્ડિ એક્શન આવશે ત્યારે એ ડિઝીઝ કન્ડિશન ઓલવેઝ વર્સન થઈને જ આવશે જ્યાં સુધી નેચરલ ડિઝીઝ રિમૂવ નહીં થાય બાય ધી એક્શન ઓફ ડાયનેમિક મેડિસિન રાઇટ સો મેઇનલી એફોરિઝમ સિક્સટી એઇટ અને સિક્સટી નાઇનમાં આ જ વાત કરેલી છે જે આપણે પ્રીવિયસલી પણ ડિસ્કસ થયેલું છે કેવી રીતે હોમિયોપેથિક મેડિસિન એક્શન આપશે અને મેઇનલી એફોરિઝમ નંબર સેવન્ટી અત્યાર સુધીનું જે આપણે લર્ન કરેલું છે જે થિયોરિટિકલ પાર્ટ છે મેઇનલી એફોરિઝમ નંબર ફર્સ્ટ ટુ સેવન્ટી આ છે મેઇનલી થિરેટિકલ પાર્ટ જો આ થિયોરિટિકલ પાર્ટ છે એ આવી જ અને મેઇનલી એફરિઝમ સેવન્ટીમાં આખું જે આપણે લર્ન કરેલું છે એન્ડિયોપેથીનું કે હોમિયોપેથીનું જે કંઈ પણ લર્નિંગ છે અત્યાર સુધીનું એ જ આપેલું છે અપ ટુ ધ એફ્રિઝમ નંબર સેવન્ટી સો એક વખત રીડ કરી લેજો ને કોઈપણને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો સી યુ ઇન ધ કમેન્ટ બોક્સ એફરિઝમ સેવન્ટી સુધી આપણે રાખીએ છીએ આ લેક્ચરમાં સો Thank you, everyone.